हेलो, जय माता जी, जय श्री कृष्ण। મિત્રો, આજની વાર્તા જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। સાસરું હોય તો આવું। સાસુ સસરાએ 35 વર્ષના યુવકને દત્તક લઈ વિધવા પુત્રવધૂને પરણાવી। પટેલ પરિવારે કહ્યું, દીકરી જેવી વહુ ઘરે જ રહી એનો હરખ છે। સાસુ સસરા દ્વારા વિધવા પુત્રવધૂના પુનર્લગ્નના અમુક કિસ્સાઓ તમે જોયા હશે, પણ એક એવો બનાવ સામે આવ્યો છે જે તમે આજ દિવસ સુધી નહીં સાંભળ્યો હોય। પટેલ પરિવારમાં જુવાન જોધ દીકરાનું અકાળે અવસાન થતા વહુ વિધવા બની, પણ સાસુ સસરાની વિધવા વહુ અને બે પૌત્રો સાથે એવી તો સંબંધની માયા બંધાઈ કે એનાથી જુદા થઈ શકે એમ નહોતા। આથી સાસુ સસરાએ એક ઐતિહાસિક નિર્ણય લીધો। સાસુ સસરાએ 35 વર્ષના એક યુવકને દીકરા તરીકે દત્તક લીધો અને તેની સાથે વિધવા વહુના પુનર્લગ્ન કરાવ્યા। આખો પરિવાર હવે એક છત નીચે આનંદથી જીવન વિતાવી રહ્યો છે। દત્તક દીકરાએ પણ એક યોગીની જેમ પોતાના સગા મા બાપને ત્યાગીને નવો જ સંસાર માંડી નવા વૃદ્ધ મા બાપની સેવા કરવાની નેમ લીધી છે। કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામનો આ સુંદર કિસ્સો ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે। વરજડી ગામમાં રહેતા કડવા પાટીદાર ઈશ્વરભાઈ ભીવાણીના પરિવારમાં પત્ની માલતીબેન, પુત્ર સચિન, પુત્રવધુ મિત્તલ તથા બે પૌત્ર ધ્યાન અને અંશ હતા। સચિનને ખેતી અને ગૌશાળામાં રસ હતો। 9 મહિના પહેલાં આ સપ્ટેમ્બર 2021માં સચિન પોતાના ઘર આગળ જ બનાવવામાં આવેલા તબેલામાં ઇલેક્ટ્રિક મશીનથી ગાયો દોતો હતો ત્યારે વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। ભીમાણી પરિવારના પર જાણે આભ તૂટી પડ્યું। આ ઘટનાએ ઈશ્વરભાઈને અંદરથી હચમચાવી નાખ્યા હતા। દરમિયાન ઈશ્વરભાઈએ પુત્રવધુ મિત્તલના ફરી લગ્ન કરાવવાનો વિચાર આવ્યો, પણ મિત્તલને પોતાના બંને પુત્રોને સાથે લઈ જવાનું કહ્યું ત્યારે ઈશ્વરભાઈને ધ્રાસકો લાગ્યો। સાસુ સસરાને પુત્રવધુ મિત્તલ અને પૌત્રો સાથે લાગણીના સંબંધો બંધાઈ ગયા હતા। આથી તેમણે પૌત્રો સાથે દીકરી જેવી વહુ પણ ઘરે જ રહે એવું નક્કી કર્યું। ઈશ્વરભાઈએ સાબરકાંઠા જિલ્લાના વડાલી કંપા ગામે રહેતા 35 વર્ષના યોગેશ સાભૈયાને પુત્ર તરીકે દત્તક લીધો અને તેની સાથે પુત્રવધુના ધામધૂમથી લગ્ન કરાવ્યા। ઈશ્વરભાઈ ભીમાણીએ જણાવ્યું, પરિવારમાં સચિન મોટો હતો, એ પછી દીકરી જાગૃતિ અને કોમલ હતા। મારો વ્યવસાય ખેતીનો છે, હું કોન્ટ્રાક્ટરનું પણ કામ કરતો હતો, એ માટે પહેલાં બહાર ગામ રહેવું પડતું હતું। ત્યારે વિચાર્યું હતું કે જ્યારે પોત્ર આવશે ત્યારે બહાર ગામના કામ છોડીને હું ઘરે જ રહીશ અને ખેતીવાડી સંભાળીશ અને તેમની સાથે સમય પસાર કરીશ। સચિનને ખેતીમાં રસ હતો, શાકભાજી અને ફ્રૂટની દુકાન પણ હતી, સાથે ગાયો પાળવાનો પણ શોખ હતો। 5 વર્ષથી તબેલો બનાવી ગાયો રાખી હતી, દૂધનો વેપાર પણ કરતો। એક દિવસ હું અને મારી પત્ની, સચિન અને એની પત્ની અને ચારે તબેલામાં સાથે જ હતા। એ વખતે તેને કરંટ લાગ્યો અને ત્યાં જ તેને અંતિમ શ્વાસ લીધો। હું સ્વિચની બાજુમાં ઊભો હતો, મેં એ ફટાફટ બંધ કરી, પણ એ ભગવાનને શરણે થઈ ગયો। યોગેશના માતા પિતાનો આભાર કે તેમણે મને દીકરો આપી દીધો। ઈશ્વરભાઈ ભીમાણીએ આગળ કહ્યું, દીકરાના નિધન બાદ અમને થયું કે પૌત્રને બધા જતા રહેશે તો અમારું ઘર ખાલી થઈ જશે, જે સ્થિતિમાં અમે રહી નહીં શકીએ। પૌત્રો સાથે પહેલેથી જ લગાવ હતો, એ બંને તેમના મમ્મી પપ્પા કરતાં અમારી પાસે વધુ રહેતા હતા। અમારી ચિંતાને પગલે મારા સાઢુભાઈ વિશનજીભાઈ ભગતે અમને રસ્તો બતાવ્યો અને કહ્યું કે આવું કરીએ તો બધા લોકો તમારી પાસે રહેશે। એટલે અમે પુત્ર દત્તક લઈને પુત્રવધુના લગ્ન કરાવવાનું વિચાર્યું। પછી શાળાના આચાર્ય તથા અન્ય સંબંધીઓને પણ વાત કરી, ત્યાં યોગેશ સાભૈયા સાથે મુલાકાત થઈ। યોગેશ મારા સચિન જેવો જ છે, યોગેશ કહે છે કે તમને કે મિત્તલને કોઈને ઓછું આવવા નહીં દઉં અને તમારા સપના હું પૂરા કરીશ। અત્યારે એ જ બધો વ્યવહાર સંભાળે છે। તેના સગા માતા પિતાનો આભાર છે કે તેમણે મને તેમનો દીકરો આપી દીધો। અમને પૌત્રો મળવા કરતાં પણ અમારી દીકરી જેવી પુત્રવધુ ઘરે રહી છે એનો વધારે હરખ છે।
दीकराना अकाळे अवसान थी परिवार डिप्रेशन में सरी गयो। ईश्वरभाई भीमाणी, साधुभाई विशनजी, भगते दिव्य भास्कर साथेनी बातचीत में जणाव्युं, एकना एक दीकरा सचिनना अकाळे अवसान बाद ईश्वरभाई अने तेमना परिवार ने जबरदस्त आघात लाग्यो हतो। 2-3 महीना थवा छतां तेओ सामान्य थई शक्या नहोता, पण वधारे डिप्रेशन में रहेवा लाग्या। तेमनुं कहेवुं हतुं के तेओ दीकरा वगर नहीं रही शके। अमारा समाज में एवुं छे के मृत्युना बारमा दिवसे कर्म क्रिया कर्या पछी पुत्रवधूने तेना माता पिता तेड़ी जता होय छे। તેમને 2 નાના નાના પૌત્રો હતા, ધ્યાન 11 વર્ષ અને અંશ 6 વર્ષ। જો પુત્રવધુ મિત્તલ તેમને સાથે લઈ જાય તો પાછળ કોઈ વધે જ નહીં, પરિવાર આખો વેર વિખેર થઈ જાય। ઈશ્વરભાઈની પણ એવી ઈચ્છા હતી કે મિત્તલને પરણાવી તો બંને પૌત્ર તેમની સાથે જ રહે અને તેમનો વંશ રહી જાય, પણ મિત્તલે બાળકોને મૂકીને જવાની ના પાડી। મિત્તલે કહ્યું હતું કે મારી તો અહીંથી જવાની ઈચ્છા જ નથી, પણ જો જઈશ તો બંને દીકરાને લઈને જ જઈશ। તેના પપ્પા મૂકીને ગયા છે, હું મૂકીને જઈશ નહીં। અમને પહેલાં હતું કે તાજો બનાવશે એટલે આવું હશે, પરંતુ 6 મહિના થવા છતાં ઈશ્વરભાઈ કે મિત્તલ કોઈમાં પણ કોઈ ફરક પડ્યો નહીં। ઈશ્વરભાઈએ કહ્યું, અમારે દીકરો તો જોઈશે જ, ગમે તે કરો। દીકરો દત્તક લેવાની વાત સૂજી વિશનજી ભગત તે આગળ વાત કરતાં કહ્યું, આ સંકટમાં સમયમાં અમને દીકરો દત્તક લેવાનું સૂજ્યું। આથી પહેલાં અમે મિત્તલના પરિવારને વાત કરતાં તેઓ પણ માની ગયા કે અમે તેના ફરી લગ્ન કરાવીશું તો બધું જ નવું હશે, પણ જો તમે દીકરો દત્તક લઈ લો તો મિત્તલને ફક્ત એક વ્યક્તિ સાથે જ એડજસ્ટ થવાનું રહેશે, બાકી ઘર કામ અને બધી વ્યક્તિ એના એ જ રહેશે। એ પછી અમે સમાજમાં વાત વહેતી મૂકી, તપાસ કરતાં 2-3 જગ્યાએથી વાતો આવી। પછી મૂળ કચ્છના આણંદસર ગામના અને હાલ સાબરકાંઠાના વડાલી ગામે રામજીયાની નામનું ફાર્મ ધરાવતા ઈશ્વરભાઈ પેથાભાઈ સાબૈયાના પરિવાર સાથે સંપર્ક થયો। સાબૈયા પરિવારના 35 વર્ષીય પુત્ર યોગેશ સાથે અમે વાત કરી કે આ બહુ કઠિન છે, કારણ કે તારે સંન્યાસીની જેમ બધું મૂકીને અહીં આવવું પડશે, અહીં આવ્યા પછી પણ ઘણી જવાબદારી છે। આવું કર્યા બાદ પણ યોગેશ બધું સ્વીકારવા તૈયાર થયો અને પછી બધું નક્કી થયું। ગામના મંદિરમાં લગ્ન થયા, તેમણે ઉમેર્યું, બધું નક્કી થયા પછી અમે દત્તક વિધિ પૂરી। ત્યારબાદ મિત્તલના પિયર ગંગા પર ગામના લક્ષ્મીનારાયણ મંદિરમાં ફૂલહારની વિધિ કરી અને હિન્દુ રીતિરિવાજ મુજબ પુનર્લગ્ન કરાવ્યા। બાદમાં યોગેશ અને મિત્તલને વરજડી લઈ આવ્યા પછી દીકરાને પરિચય વિધિ માટે આખા ગામનો જમણવાર કરાવ્યો। ગામ લોકોએ પણ હોશભેર ભાગ લઈ યોગેશ એટલે કે સચિનને આવકાર આપ્યો હતો। તેમની બધી ઈચ્છાઓ પૂરી કરવી છે યોગેશ। હાલમાં યોગેશભાઈ વરજડીમાં ખેતીવાડી અને તબેલો સંભાળે છે અને આ સાથે વડાલી ખાતે રહેતા સગ્ગા માતા પિતાના ઘરે પણ આવજા કરે છે। તેમની સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ મારી પાસે આવ્યો ત્યારે પહેલાં તો મેં ના જ પાડી હતી, આ બધી વાત પોસિબલ નથી, પછી થયું કે મુલાકાત કરીએ તો ખ્યાલ આવે। પરિવારે પણ કહ્યું હતું કે આપણે એક વખત મળી લઈએ પછી કોઈ નિર્ણય લઈએ। એક વખત મળ્યા પછી થયું કે ખરેખર આ ફેમિલીને વારસદારની જરૂર છે, કારણ કે ફેમિલી બહુ ડિસ્ટર્બ થઈ ગયું હતું, એકનો એક દીકરો ભર યુવાનીમાં જતો રહે એટલે દુઃખ થાય જ। એટલે થયું કે આ પ્રયત્ન કરવાથી આખું ફેમિલી ફરી ઊભું થતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી। મારા માતા પિતાએ આ નિર્ણય મારા પર છોડ્યો હતો, હાલ મારા માતા પિતા કરતાં પણ વધુ સ્નેહ મને મળી રહ્યો છે, હવે તેમની બધી ઈચ્છાઓ પૂરી કરવી છે, મેં હા પાડી, એ સારું કર્યું મિત્તલબેન। જ્યારે મિત્તલબેને જણાવ્યું હતું કે સૌ પહેલાં મારા સસરાએ આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે પહેલાં તો મેં ના જ પાડી હતી કે આ શક્ય જ નથી, સૌથી પહેલાં તો કોઈ આ રીતે આવવા તૈયાર જ ન હોય, પછી પપ્પા એટલે કે ઈશ્વરભાઈએ કહ્યું કે એક છોકરો આ રીતે તૈયાર છે, તો મેં તેમને ડિટેલ લેવા માગ્યું, કહ્યું અને યોગ્ય લાગે તો જોઈશું એવું કહ્યું, પછી યોગેશની માહિતી મેળવી તો બધાને સારું લાગ્યું, પછી મેં હા પાડી અને લગ્ન થયા।
હવે લાગે છે કે મેં હા પાડી એ સારું કર્યું. લગ્ન કર્યા પછી જીવન બદલાયું છે. એક આપણે એકલા હોઈએ અને બીજું કોઈનો સાથ હોય તો ફરક પડી જાય છે. લોકો કહેતા તમે ગાંડા થઈ ગયા છો. આ અંગે વિસનજી ભગત કહે છે, નવો રસ્તો બતાવતા મુશ્કેલી તો આવતી જ હોય છે. અમારો વિચાર સાંભળીને સમાજના ઘણા લોકો અમને કહેતા કે તમે ગાંડા થઈ ગયા છો. આવું કંઈ થતું હોય? સમાજના આગેવાનોએ તો એવું કહ્યું કે આપણા સમાજના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી, ને તમે ગાંડા જેવી વાહિયાત વાતો કરો છો. આવું પોસિબલ નથી, શાંતિથી ઘરે બેસી જાઓ. પરંતુ ઈશ્વરભાઈ અને માલતીબેનની વેદનાઓ અને અમે નજીકથી જોઈ હતી. તેઓ પુત્ર વિયોગમાં ઝૂરતા હતા એ જોઈને અમને લાગતું હતું કે આવું નહીં વિચારીએ તો બેમાંથી કોઈને કંઈ પણ થઈ જશે. બંનેને શારીરિક રીતે પણ તકલીફો ઊભી થતી હતી. બીજી તરફ અમે પણ નક્કી કર્યું હતું કે અમારે કંઈ ખોટું કરવું નથી. એ મિશન લઈ અમે આગળ વધ્યા અને ભગવાનને પણ સપોર્ટ આપ્યો. યોગેશ અને મિત્તલને કેવી રીતે મનાવ્યા? વિસનજી ભગતે ઉમેર્યું, યોગેશભાઈને તેમના સગાએ જાણ કરી હતી. પછી અમે તેની સાથે વાત કરી તો યોગેશે કહ્યું, અમે 15 દિવસ સુધી ઘણું મનોમંથન કર્યું છે. વિચાર્યું છે કે મારા મા બાપની સેવા કરવા માટે મારા બીજા બે ભાઈ છે. જો હું અહીં આવીને જવાબદારી સ્વીકારું તો એક તૂટતું ઘર બચી જાય, આખો પરિવાર વિખેરાતો બચી જાય અને હું પણ આ મા બાપની સેવા કરી શકું. વિસનજી ભગતે આગળ કહ્યું, મિત્તલબેને તો પહેલાં ના જ પાડી હતી કે આવું કંઈ કરવું નથી. હું મારા સાસુ સસરાની સેવા કરીશ અને મારા દીકરા 10-12 વર્ષના મોટા થઈ જશે. આથી અમે મિત્તલબેનને સમજાવી કે આ રીતે જીદ ન કર, તારી ઉંમર નથી, બહુ લાંબો સમય કાઢવાનો છે. પછી ઘણું વિચાર્યા બાદ તેણે પણ જો છોકરો અહીં આવતો હોય તો તેને સ્વીકારીશ એમ કહ્યું હતું. હવે સમાજને શું કહે છે આ વિશે વિસનજી કહે છે, હવે તો આખા ભારત અને વિદેશથી અમારા સગા અને મિત્રો છે એ કહે છે કે તમે આ પહેલ બહુ સારી કરી છે, ઘર બચાવી લીધું. હવે બધા જ અભિનંદન આપે છે. હવે બધાને આ પોસિબલ લાગે છે. સમાજ કહે છે કે આવું કરીએ તો ઘર તૂટતા અને દીકરીની જિંદગી બચી જાય, કારણ કે બીજી જગ્યાએ દીકરી દઈએ તો આખું ઘર નવું થઈ જાય. એટલે હવે તમામ લોકોએ આ સ્વીકારી લીધું છે. આપણા સમાજમાં આવી ઘટનાઓ બનતી હોય તો આપણે મોટું મન રાખી ઈશ્વરભાઈની જેમ દીકરો દત્તક લેવાનું સાહસ કરીએ તો ઘણા ઘર બચે અને દીકરી અને પોત્રો જેમને બીજે જઈને મોટું થવું પડે એ કઠિન વસ્તુ છે એ બધું ન થાય, કોઈને ક્યાંય જવું ના પડે. તો મિત્રો, અહીંયા સુધી હતી આજની વાર્તા. તો ખરેખર બહુ સરસ વાર્તા હતી. તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.